જે મંડપમાં બેસીને શિક્ષાપત્રી લખાઈ હતી તે હરી મંડપના દર્શનનો ભક્તોએ લાભ લીધો સમગ્ર વિશ્વ જો શિક્ષાપત્રીના આચારોનું પાલન કરે તો સામાજિક વ્યવહારિક અને આર્થિક તંદુરસ્તી પ્રાપ્ત કરી શકે એટલી મોટી તાકાત ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપી છે ને એટલા જ માટે એને સર્વજીવી હિતાવા ગણીએ છીએ જે શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે આપણે બાર શ્લોક છે જેમાં એકસો બાવીસ શ્લોક આપણે બધા સરખા પાડવાના એવા છે જેમાં વિધિ પ્રકરણ અને નિષેધ પ્રકરણ છે એમાં સૌથી પ્રથમ મહારાજે પાંચ શ્લોકમાં આપણને સૌને આશીર્વાદ આપ્યા અને મંગળાચરણ કર્યું આ પ્રસંગે કથા શણગાર આરતી હરિમંડપ સ્વામી ધૂન શિક્ષાપત્રીની સુવર્ણ પાલખીમાં પધરાવીને વાજતે ગાજતે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સાથે શોભાયાત્રા હરિમંડપથી સભા મંડપ સુધી પહોંચી ત્યારબાદ પૂજન પાઠ અને કથાનું રસપાન કરાવીને મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી ચિરાગ પટેલ નિર્માણ ન્યૂઝ નડિયાદ